આપ આ જે લીલુંછમ જંગલ જોઈ રહ્યા છો તે કુદરતી જંગલ નથી, પણ માણસે સર્જેલું જંગલ છે. કચ્છની સુખી ભટધરા પર છેલ્લા 4 વર્ષમાં તે બન્યું. આ જંગલ મિયાવાકી જંગલના નામે ઓળખાય છે. ગુજરાત સરકારની પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ડૉક્ટર રાધાકૃષ્ણન નાયરના પરિશ્રમથી આ જંગલ બન્યું છે. દેશમાં 115થી વધુ મિયાવાકી જંગલ ઊભા કરનારા ડૉક્ટર નાયરે કચ્છમાં વિશ્વનું સૌથી મોટું મિયાવાકી જંગલ ઊભું કર્યું છે. તેઓ સમજાવે છે આ જંગલનું મહત્વ. મિયાવાકી ફોરેસ્ટ ક્યા હૈ યે જાપાન કા તંત્રજ્ઞાન ડોક્ટર અકિરા મિયાવાકી ને ખોજા હુઆ 40 સાલ પહેલે. યે અલગ અલગ વેરાયટી કો લેકર કે ઘના જંગલ બનાને કે એક તરીકા હૈ. ઇસકા બેનિફિટ સબસે જ્યાદા હૈ. ઇસમે બારિશ કા પાણી સંરક્ષણ હોતા હૈ, પર્યાવરણ કા સંરક્ષણ હોતા હૈ, પશુ પક્ષીઓ કે લિયે બહોત અચ્છા હૈ, મટ્ટી કા સંરક્ષણ કરને કે લિયે બહોત અચ્છા હૈ, મટ્ટી કી ગુણવત્તા બઢાને કે લિયે અચ્છા હૈ. આ મિયાવાકી જંગલ ભારતના સૌથી મોટા મેમોરિયલ સ્મૃતિવન નો હિસ્સો છે. સ્મૃતિવન 470 એકરમાં ફેલાયેલું છે. 2001ના કચ્છ ભૂકંપના મૃતકોની યાદમાં આ સ્મૃતિવનનું નિર્માણ કરાયું છે. અહીં 50 જેટલા ચેકડેમનું નિર્માણ કરાયું છે, જેનાથી લાખો લીટર વરસાદી પાણીનો સંગ્રહ થાય છે. જો તમે થોડી ઝીણવટભરી નજરે જોશો તો ખ્યાલ આવશે કે અહીં ડેમ પર 2001ના ભૂકંપના મૃતકોના નામ કોતરાયેલા છે. આ જંગલમાં 6.5 લાખથી વધુ વૃક્ષો છે, જેમાં 170 જેટલી વિવિધ વનસ્પતિઓની વેરાયટી છે. આ જંગલ કચ્છના ફેફસામાં માત્ર શુદ્ધ હવાનો સંચાર નથી કરતું, પણ ચંદુલાલ જેવા એક સમયના રિક્ષા ડ્રાઈવર માટે આજીવિકાનું આધાર પણ બન્યું છે. 3 સાલ પહેલે ઓટો ચાલા રહતા, ઓટો ચલાકે બાદ મેં ઇધર પતા ચલા કે અચ્છા હૈ, તો મેં અંદર ફોરેસ્ટ મેં ચલાયા. યહાં કરકે કરકે હમારા ટીમ પૂરા જો યહાં પત્તા હૈ વો કરતા હું મેં, જ્યાં નહીં હોતા તો ટીમ હમારી 15-20 આદમી આ જતા હૈ વો કરતા હૈ, સભી સભી કો રોજી રોટી મિલ જાતી હૈ. ડોક્ટર આર કે નાયરે માત્ર કચ્છમાં જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતના નારગોલમાં પણ દરિયાકાંઠા પરનું વિશ્વનું સૌથી મોટું મિયાવાકી જંગલ ઊભું કર્યું છે, જેનાથી અહીં ખારાજ ઘટી છે અને વિપુલ પ્રમાણમાં જીવસૃષ્ટિ વિકસી છે. જો બર્ડ્સ હૈ વો ભી યહાં આ રહે હૈ, કાફી તાદાદ મેં ઉસકી સંખ્યા બડી હૈ. સ્નેક્સ કાફી વેરાયટી કે દેખને મિલતે હૈ યહાં. બર્ડ્સ એન્ડ છોટે છોટે જીવ જીવાત હોને સે પૂરા બાયોડાયવર્સિટી પ્રોજેક્ટ સક્સેસ દેખને મિલ રહે હૈ. આ જંગલથી તાપમાન ઘટે છે, જીવસૃષ્ટિ વિકસે છે અને સસ્ટેનેબલ ફ્યુચરની આશા ઊભી થાય છે. આજે દર વર્ષે ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે, ત્યારે આ પ્રકારના પર્યાવરણ સંરક્ષણના ઉપાયો એ જ આપણા માટે આશાનું કિરણ છે. બ્યુરો રિપોર્ટ, ગાંધીનગર.